ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આત્મ સુધારની એક નવી યોજના, આત્મ સુધારની એક નવી યોજના એ છે કે પોતાના વ્યક્તિત્વની ગૂંચવણોને ઉકેલો, પોતાનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરો. તમે બજારમાંથી કોઈ મશીન ખરીદો છો ત્યારે દુકાનદારને એની વિશેષતાઓ પૂછો છો, પરંતુ દુઃખની વાત એ છે કે મનુષ્ય આ મહાપ્રાપ્તિ શાંતિ કુંજ એવા શરીરની વિશેષતાઓ વિશે આપણે જાણતા નથી. આપણા મસ્તકના અણુએ અણુમાં વિવિધ પ્રકારની શક્તિઓનો જે ખજાનો ભરેલો છે તેના વિશે તથા આપણા ગુપ્ત મનમાં વિવિધ પ્રકારના જે વેપાર થાય છે એમના વિશે આપણને જ્ઞાન નથી. મનુષ્યની શક્તિ અનંત છે, તે ભૌતિકતાની સીમાને પાર કરીને આધ્યાત્મિકતાની સહાયથી ઉદ્વગામી બને છે. આપણે પોતે જ આપણા વિકાસને અવરોધીએ છીએ, આગળ વધતા અટકી જઈએ છીએ, વિકાસ કરતા નથી. નવું જ્ઞાન અને પરાશક્તિના પ્રકાશ તરફ નજર હટાવી લઈએ છીએ. પહેલા તમારી શક્તિઓ, વિશેષતાઓ અને યોગ્યતાઓને જુઓ. યોગ્યતામાં વધારો કરવા માટે અધ્યયન અને પરિશ્રમ કરવા જરૂરી છે. જો તમે યોગ્યતા વધારવા માંગતા હો તો બે શત્રુઓથી સાવધાન રહો, નિરાશાનો ત્યાગ કરો અને અસફળતાથી હતાશ ન થશો. એમ થવાથી ઉન્નતિના માર્ગમાં કાંટા પથરાય છે. સાવધાન, આત્મપ્રેરણાથી મુશ્કેલીઓને પાર કરીને આગળ વધો. જો એક બે વાર સફળતા ન મળે તો પણ પ્રયત્ન છોડશો નહીં, અડગ રહો. અખંડ જ્યોતિ, એપ્રિલ 1950, પેજ 24.